તો જગતના તાતને જેની ભીતિ હતી તેવું જ કંઈક થયું છે માર્ચમાં કમોસમી વરસાદ આફત બનીને તૂટી પડ્યો કમોસમી વરસાદે ખેતરમાં ઊભા રવિ પાકનો દાટ વાળી દીધો છે પરંતુ માવઠા કરતા તંત્રની બેદરકારી ખેડૂતોને વધારે નડી છે આગાહી કરી છતાં પણ યાર્ડમાં વ્યવસ્થા ન કરી અને ખેડૂતોની મહામૂલી જણસ પલડી ગઈ આમ તો આફતે સમગ્ર ગુજરાતમાં કહેર મચાવ્યું છે પરંતુ સૌથી વધારે નુકસાન ઉત્તર ગુજરાતમાં થયું છે કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતમાં કેટલી નુકસાની વેરી છે આવું જોઈએ આ અહેવાલ ખેડૂતોને જેનો હતો ડર તેવું જ થયું કમોસમી વરસાદ આફત બની તૂટી પડ્યો ઉત્તર ગુજરાતમાં વેરણ છેરણ કરા સાથે પડ્યો માવઠાનો માર માવઠા કરતા બેદરકારી વધુ નડી જણસ નુકસાની ભેટ ચઢી માર્ચ બેસવાની સાથે ગુજરાતના ખેડૂતોના મનમાં એક ભીતિ હતી કે આ વર્ષ તો કુદરતનો કાળો માર તેમના પર નહીં પડે ને પરંતુ ખેડૂતોને જેનો ડર હતો તેવું જ બન્યું ગત વર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ મહિનો ખેડૂતો માટે આફત લઈને આવ્યો અને આકાશી ઘાતે સરનો કહેર વરસાવ્યો છે ખેડૂતોના વેરી બનેલા વરસાદી વાદળોએ આખા રાજ્યને બાનમાં લઈ લીધું હતું કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય અને દક્ષિણના કેટલાક વિસ્તારમાં ચોમાસાની માફક વરસાદ પડ્યો પરંતુ આ માવઠાએ સૌથી વધુ નુકસાની ઉત્તર ગુજરાત અને કચ્છમાં વેરી છે ઉત્તર ગુજરાતમાં બે જગ્યા પર કરાનો માર પણ દેખાયો હતો સાબરકાંઠાના ઈડર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠા સાથે કરાનો માર દેખાયો મહેસાણાના બહુચરાજીમાં પણ આકાશમાંથી બરફની વર્ષા થઈ હતી કચ્છ અને ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠાએ મજા બગાડી તેની વાત કરીએ તો કચ્છના રાપર અંજાર ગાંધીધામ અને ભચાઉમાં કમોસમી વરસાદ ખાબક્યો અંજારમાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો ચોમાસાની માફક વરસાદ પડ્યો બનાસકાંઠામાં ડીસા લાખણી ભાભર અંબાજી થરાદ અમીરગઢ ધાનેરા અને દિયોદરમાં પણ માવઠું જોવા મળ્યું હતું જ્યારે સાબરકાંઠાના ઈડરમાં કરાનો માર દેખાયો હતો તો પોશીના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો આ બધા વચ્ચે મહેસાણામાં ઊંઝા અને બહુચરાજીમાં કમોસમી વરસાદ સાથે કરાનો પણ માર જોવા મળ્યો હતો તો આવો જ કહેર પાટણના સિદ્ધપુર અને રાધનપુરમાં દેખાયો હતો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની માફક પડેલા વરસાદે રવિપાકનો પાકનો કચ્છર ઘાણ કાઢ્યો છે ખેડૂતોને પાકમાં મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે કચ્છમાં કેરીના પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે જ્યારે બનાસકાંઠામાં ઘઉં જીરું રાયડો અને એરંડો આડો પડ્યો છે તો પાટણમાં જીરુ ઇસબગુલ અજમો સુવા અને રાયડોને નુકસાન જવાની ભીતિ છે બનાસકાંઠામાં પડેલા માવઠાના કારણે ઘઉંનો પાક આડો પડી ગયો છે પાલનપુરના ખેડૂતો કહી રહ્યા છે કે માવઠાએ તો અમારું આખું વર્ષ બગાડ્યું છે પહેલા એરંડા ને ચોમાસુ વાવેતર હતા એની અંદર ઈયળો પડી ગઈ અને એમાં નુકસાન થયું એરંડામાં વરસાદ કમોસમી વરસાદોના લીધે પછી શિયાળું રાયડામાં જીરામાં વરિયાળીમાં ઘઉં આ બધામાં વારા ફરતી નુકસાનો આવે જાય વાતાવરણમાં પલટો આવે જો એ રીતના નુકસાનો આવે જાય એટલે સરવાળે ખેડૂતને આ સાલ કશું કમાવાનું નહીં ઘરના પૈસા જે વાપર્યા એ જવા નહીં પાટણના ખેડૂતોએ ચણા અને જીરુંનું ઉત્પાદન લીધું હતું જેનો પણ કમોસમી વરસાદે કચ્છર ઘાણ કાઢ્યો છે દોઢસો વીઘા ચણાનું વાવેતર છે બરાબર પછી જીરું છે પછી ભાઈ એડંડા છે ને નું ઉત્પાદન ખૂબ આવ્યું હતું તો દવા સાટવાથી તૈયાર કરી લો માલ અત્યારે વરસાદ કોશી વરસાદ થાવાથી એનાથી વધારે ખેડૂતોને માવઠું જેટલું નડ્યું નથી તેના કરતાં વધુ તંત્રની બેદરકારી નડી છે તંત્રની બેદરકારીના કારણે માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવેલી જણસ નુકસાનીને ભેટ ચઢી છે હવામાન વિભાગે યાર્ડમાં પહેલાં જ સૂચના આપી હતી કે બે દિવસ ભારે છે પરંતુ યાર્ડના સત્તાધીશોએ તેને ગંભીરતાથી લીધી નહીં જેના કારણે બનાસકાંઠાના થરા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં મુકાયેલ ખેડૂતોની જણસ પલળી છે તો આવા જ હાલ પાટણના રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યા યાર્ડની બેદરકારીના કારણે એરંડા ચણા અને રાયડાનો પાક પલળ્યો હતો કમોસમી વરસાદ માત્ર ખેડૂતો માટે જ નહીં પણ શહેરીજનો માટે પણ મોટી મુશ્કેલી બન્યો હતો બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અમદાવાદ પાલનપુર હાઈવે પર પણ ચોમાસાની જેમ પાણી ભરાયું હતું ગુજરાત પર ચઢી આવેલી આ આકાશી ઘાત રીતસરની કહેર બની છે કમોસમી વરસાદે સૌથી વધુ જો નુકસાની કોઈ વિસ્તારમાં વેરી હોય તો તે ઉત્તર ગુજરાત છે

ખેતી પાકનો પણ કાઢ્યો કચ્છર કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને પણ કોઈ કસર બાકી નથી રાખી સૌરાષ્ટ્રમાં માવઠાએ ભારે પવન સાથે એન્ટ્રી મારી હતી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તોફાની પવનનો માર એવો હતો કે અનેક જગ્યાએ લગ્ન માટે બાંધેલા મંડપો પણ ઉડી ગયા હતા માનવામાં નથી આવતું તો જોઈ લો આ દ્રશ્યો રાજકોટ કાલાવડ રોડ પર લગ્નનો મંડપ ભારે પવન અને વરસાદી ઝાપટાના કારણે ધરાશાયી થયો હતો રાજકોટના અન્ય એક વિસ્તારમાં પણ તોફાની પવન અને વરસાદી ઝાપટાએ લગ્નનો મંડપ ઉડાવ્યો હતો દ્વારકામાં પણ આવી જ આફત જોવા મળી દ્વારકા ખંભાળિયાના ખોખરી ગામે ચોમાસાની જેમ વરસાદ ખાબકતા લગ્નનો મંડપ ધરાશાયી થયો હતો જૂનાગઢમાં પણ ચોપન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો જેના કારણે ગિરનારની રોપવે સેવા પણ બંધ કરવામાં આવી હતી તોફાની પવનો અને કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં કેવો કહેર દેખાયો તેની વાત કરીએ તો રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માવઠું ચોમાસાની જેમ પડ્યું હતું ગ્રામ્યના પડધરી તરઘડી તેમજ શહેરના પંચાયત ચોક યાજ્ઞિક રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે ખેડૂતોને મોટા પ્રમાણમાં તૈયાર પાકમાં નુકસાન થયું છે ખેડૂતોને શિયાળુ તૈયાર પાકની જે મોસમ કરવાની હતી ત્યારે દાખલા તરીકે ઘઉં છે ચણા છે જીરું છે ધાણા છે રાયડો છે વગેરે પાકોમાં કમોસમી વરસાદથી ભારે નુકશાની થવા પામી છે ખેડૂતોનો તૈયાર માર વરસાદને કારણે પલવી ગયેલ છે અને પલરી જવાથી ખેડૂતોને લાખો રૂપિયા ભાવનગર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે કમોસમી વરસાદનો માર જોવા મળ્યો ભાવનગરના અનેક પંથકોમાં વરસાદી માહોલ જામતા ડુંગળી કપાસ અને ઘઉંના પાકમાં નુકસાનની ભીતિ છે પોરબંદરના બરડા તેમજ આસપાસના પંથકમાં બપોરના સમયે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો બરડાના મોઢવાડા રામવાવ બગવદર અને કુળબદર સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે રવિ પાકમાં નુકસાન થયું છે લીધે નુકસાન હું બાજરી કારણે બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ આવી ચડ્યો હતો રાણપુરના વેચોળકા ઉમરાળા માલણપુર સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ખેડૂતોનો ખેતર ઉભેલો પાક બરબાદ થયો છે સાથે તંત્રની ઢીલી નીતિના કારણે માર્કેટિંગ યાર્ડમાં પણ ભારે નુકસાન થયું છે જામનગરના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં આગાહી બાદ પણ જણસ ખુલ્લામાં મૂકી રાખતા કપાસ ધાણા અને જીરું સહિતના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં પણ કુદરતની આવી જ થપાટ પડી છે ચોટીલા દસાડાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો તો આવી ચઢેલા માવઠાથી તાતને નુકસાની ભીતિ છે ખેર આ તો તમે સૌરાષ્ટ્રનો માહોલ જોયો પણ મધ્ય ગુજરાતના પણ કંઈક આવા હાલ થયા છે બપોર બાદ મધ્યમાં આવી આફત ભારે પવન કરા અને કમોસમી વરસાદ અમદાવાદ અને ગાંધીનગરમાં પડ્યું માવઠું અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમાસાની જેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો આ સાથે અમદાવાદમાં કમોસમી વરસાદ સાથે આકાશમાંથી કરા પણ વરસ્યા હતા અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તાર અને શાહીબાગ વિસ્તારમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો અમદાવાદના વસ્ત્રાપુર થલતેજ પકવાન પાલડી આશ્રમ રોડ આંબાવાડી અને પંચવટીમાં માવઠું જોવા મળ્યું હતું અમદાવાદ ગ્રામ્યના વિરમગામના તેમજ તેની આસપાસના અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદી કહેર જોવા મળ્યો હતો રાજ્યનું પાટનગર પણ આફતથી બાકાત નથી પાટનગર ગાંધીનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વેરી બનીને ચઢી આવ્યો હતો હાલ તો કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો એક પણ ખૂણો બાકી નથી રાખ્યો ખેડૂતો માટે તો માર્ચની મુશ્કેલી ભરી શરૂઆત થઈ છે તેમાં યાર્ડની બેદરકારી પડ્યા પર પાટું સમાન છે પરંતુ આ કુદરતના માર સામે કરે તો બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ આજે કમોસમી વરસાદે ગુજરાતને ઘમરોડી નાખ્યું છે આજનો દિવસ પૂરો થતા ખેડૂતો હાશકારો લઈ હાશ આફત ગઈ તેવું કહી રહ્યા છે પરંતુ ચેત જો ભૂલ ન કરતા આ આફત હજુ પણ ટળી નથી ગુજરાતમાં હજુ પણ આગામી અઢાર કલાક આ ઘાત રહેવાની છે સાથે આગામી કેટલાક દિવસો પણ મુશ્કેલી ભર્યા રહેવાના છે હવામાન અંબાલાલ પટેલે ઊંઘ ઉડાડનારી આગાહી કરી શું છે તેમની આગાહી આવો જોઈએ આ રિપોર્ટ જેતજો માવઠાની ઘાત ટળી નથી આખો માર્ચ મહિનો તોફાની રહેશે હજી એ ચોમાસા જેવો પડશે વરસાદ હવામાન વિભાગે બે માર્ચ સુધીની માવઠાની આગાહી કરી હતી જેને લઈને દિવસ પૂરો થતા ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર છે આ લુચ્ચો વરસાદ છે જેને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતોને સાવત કર્યા અંબાલાલ પટેલની આગાહી છે કે હજી અઢાર કલાક આ માવઠાની ઘાત રહેશે તો સાથે માર્ચ મહિનાના આગામી કેટલાક દિવસો પણ મુશ્કેલી ભર્યા રહેશે ખેડૂતોની ઊંઘ ઉડાવનારી આગાહી પાંચ માર્ચે ફરી આવશે આફત પછી આઠ માર્ચે દેખાશે આફત બાર માર્ચ રહેશે હજુ પણ આગામી લગભગ અઢાર કલાક આપણે ગણીએ તો એ હજુ પણ સાવચેત રહેવા જેવા છે અને હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવ્યા જ કરશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચમી માર્ચે આવશે આ વાદળવાયું આવશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠમી માર્ચથી આવશે ઉપરાંત એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ અગિયારથી બારમાં આવી રહ્યો છે અને અંધારો હવામાનમાં પલટો આવશે અને આ લગભગ આની ગતિવિધિના કારણે તારીખ પંદર સુધીમાં હવામાનમાં પલટો પલતો આવવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે બારથી પંદર માર્ચના રોજ આવનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત માટે ઘાતકી સાબિત થઈ શકે છે જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે એટલે આ પવનની ગતિ છે ગતિબુ રહેશે પચાસ કિલોમીટર ઉપરનો થઈ શકે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ભારે પવનની ગતિ હાલ તો માર્ચ મહિનો ખેડૂતો માટે અનેક આફત લઈ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે મહિનાની શરૂઆત તોફાની રહી છે ત્યારે ખેડૂતોને ડર છે કે આગામી દિવસો પણ આવા તોફાની ન રહે પરંતુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતોને સાબત કર્યા છે કે વાદળોનો ભરોસો ન કરતા ગમે ત્યારે તે વરસી શકે છે જેને લઈને ગુજરાતના ખેડૂતો સાચવજો માર્ચ મહિનો તોફાની છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ